રાજ્ય સરકાર આદિવાસી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે અદ્યતન સુવિધાથી સજ્જ મોડેલ સ્કૂલો ખોલી છે, પરંતુ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં એક એવી ગુરુકુલ શાળા છે જે છેલ્લા 7 વર્ષથી દાતાઓ દ્વારા ચાલી રહી છે. દાતાઓ દ્વારા બાળકોને અનાજ, તેલ તેમજ અન્ય સામગ્રી આપવામાં આવે છે. કાચા પતરાના શેડમાં ચાલતી આ શાળામાં રહેતા આદિવાસી બાળકો પોતાના વાળ જાતે કાપે છે. બાળકોને શિક્ષણની યોગ્ય સુવિધા મળી રહે તે માટે શિક્ષકોએ સરકાર તરફથી યોગ્ય ગ્રાન્ટની માંગણી પણ કરી છે. મારું નામ છે અરેશભાઈ, ગામ મોગરા છે, અને મારા મમ્મી પપ્પા કચ્છ સૌરાષ્ટ્ર મજૂરિયા જેવા હોવાથી મારું ભણવાનું બગાડવા હોવાથી આ નસવાડી તાલુકાના નખલપુરા ગામમાં સ્વામી વિવેકાનંદ ગુરુકુલ આશ્રમ શાળાની અંદર મૂકી ગયેલા છે, અને અહીંયા ભણવાનું અને ખાવા પીવાનું બધું સુવિધા સારી હોવાથી અમને અહીંયા મૂકી ગયા છે. અને અમે વાળ કાપવા ના પૈસા બગાડવા હોવાથી અને મારા મમ્મી પપ્પા ખેડૂત હોવાથી અમે પૈસાનો બચત કરીએ છીએ, અને બચત કરવા માટે અમે જાતે જ એકબીજા ભાઈબંધ થઈને વાળ કાપી લઈએ છીએ. આ સંસ્થાની અંદર ગરીબ આદિવાસીઓના બાળકો ભણે છે, જેમની પરિસ્થિતિ એકદમ નબળી છે, અને જ્યારે આ લોકોના વાળ કાપવાના થાય છે ત્યારે એ લોકો પાસે પૈસા હોતા નથી, અને આ વાળ કાપવા માટે 100 રૂપિયા જેટલો ખર્ચો થાય છે તો એમની પાસે પૈસા હોતા નથી. એટલે આ લોકો એક નવો અભિગમ અપનાવ્યો છે કે એકબીજાના વાળ કાપીને મદદરૂપ થાય છે, જેથી કરી એમની અંદર એક નવું કૌશલ્ય જન્મે છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની અંદર તણખલા પાસે આવેલ નખલપુરા ગામમાં સ્વામી વિવેકાનંદ ગુરુકુલ આશ્રમ ચાલે છે, જેમાં સ્થળાંતર માઇગ્રેશન ધરાવતા વાલીઓના છોકરા અહીંયા મૂકી જાય છે, અને એ બાળકોને અહીંયા શિક્ષકો દ્વારા સારી રીતે એવી સુવિધાની અંદર ભણાવીએ છીએ. અને જે વાલીઓ અહીંયા આર્થિક રીતે નબળા છે એટલે કાઠિયાવાડ મજૂરી જાય છે, પરંતુ જો અહીંયા અમે શિક્ષકો દ્વારા એકદમ સારી રીતે ભણાવીએ છીએ, પરંતુ અહીંના જે બાળકો છે એની અંદર દરેક કૌશલ્ય છે, દરેક કૌશલ્યને પારખીને એમને ભણાવીએ છીએ, પરંતુ અહીંયા જે ગરીબ બાળકો છે એમને ચોપડાથી લઈને પુસ્તકો, ગાઈડ, માર્ગદર્શન બધું પૂરેપૂરો અહીંયા આપવામાં આવે છે, અને જમવાનો ખર્ચો અને એમનો શિક્ષકોનો પગાર જે દાતાશ્રીઓ તરફથી મળે છે એમના દ્વારા અમે પૂર્ણ કરીએ છીએ. પરંતુ અહીંયા જે બાળકોનું ભવિષ્ય અંધકારમય ના બની જાય એના માટે સંસ્થાશ્રીના સ્થાપક મારા પિતાશ્રી વેચાણભાઈ ડુંગરાવીલ એ સારી રીતે મહેનત કરીને બાળકોને આગળ વધારવાનો પ્રયત્ન કરે છે, અને અહીંયા સરકારશ્રી અહીંયા જે કામ જે શિક્ષણનું ચાલે છે એમાં સરકારશ્રીની એમ સરકાર દ્વારા પણ થોડી એમ મદદ મળી શકે અને સરકારની નજર રહે ને તો આના કરતાં પણ ઉત્તમ કાર્ય થઈ શકે છે.